સ્ટેશન પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના રેલવે સ્ટેશન પાસે આવેલું ઓમકારેશ્વર મહાદેવ મંદિરે સમૂહ આરતીનું આયોજન કરેલ હતું અને દાદાને કેદારનાથ જ્યોતિર્લિંગના સ્વરૂપ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના સેવક અને શિવના ઉપાસક આદિત્યભાઈએ 3 દિવસની મહેનત કરી એવા બાબા કેદારનાથ જ્યોતિર્લિંગ આધાર થીમ પર દાદા કેદારનાથના દર્શન કરાવ્યા અને મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર પ્રસાદ ત્રિવેદી અને પવન મહારાજના તરફથી પ્રસાદ વિતરણ તથા પૂજા પાઠ કરવામાં આવ્યું હતું. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરામાં આવેલી એસટી વિભાગીય કચેરી દ્વારા પ્રથમવાર જન્માષ્ટમીએ શામળાજી આવવા જવા માટે એક્સ્ટ્રા 70 એસટી બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમી રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવે છે, જેને લઈને હિંમતનગર એસટી વિભાગના સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ અને અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, ગાંધીનગર જિલ્લાના માણસા મળી 8 એસટી ડેપોમાં એક્સ્ટ્રા 70 એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા એસટી બસો દોડી હતી, જેમાં 5 દિવસ દરમિયાન કુલ 364 એસટી બસો દોડી હતી, જેમાં 7,39,568 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેના સામે 5 દિવસમાં કુલ રૂપિયા 3,64,36,336 ની આવક થઈ હતી, જેમાંના એસટી બસોની આવક આ પ્રમાણે છે. બાયડ એસટી ડેપોની 70 એસટી બસોની રૂપિયા 79,994, ભિલોડા એસટી ડેપોની 10 એસટી બસોની રૂપિયા 2,993, હિંમતનગર એસટી ડેપોની 9 એસટી બસોની રૂપિયા 4,578, ઈડર એસટી ડેપોની 20 એસટી બસોની રૂપિયા 11,916, ખેડબ્રહ્મા એસટી ડેપોની 6 એસટી બસોની રૂપિયા 1,993, માણસા એસટી ડેપોની 7 એસટી બસોની રૂપિયા 2,146, મોડાસા એસટી ડેપોની 7 એસટી બસોની રૂપિયા 2,054 અને પ્રાંતિજ એસટી ડેપોની 6 એસટી બસોની રૂપિયા 1,612 આવક થઈ હતી. હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા રક્ષાબંધનના તહેવાર પર પણ 99 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે જન્માષ્ટમીએ પણ 82 એસટી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ઈડરના જાદર મુકામે યોજાનાર 3 દિવસીય મેળો યોજાવાનો છે, ત્યારે એસટી વિભાગીય કચેરી દ્વારા અંદાજિત એક્સ્ટ્રા 40 મિનિ એસટી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીનો ઉત્સવ યોજાયો હતો, જેને લઈને પ્રથમવાર શામળાજી ખાતે એક્સ્ટ્રા એસટી બસો મુકાવવામાં આવ્યું હતું, જેના સારો આવક મળ્યો છે અને ખાસ કરીને ઈડર, ભિલોડા, વિજયનગર, બાયડ અને મોડાસાના ભક્તોએ મોટી સંખ્યામાં એસટી બસોનો લાભ લીધો છે. સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર. આ વખતે હિંમતનગર વિભાગ દ્વારા સૌ પ્રથમવાર શામળાજીના મેળાનું આખું આયોજન કર્યું હતું. એમાં આપણે 70 ટ્રીપોનું આયોજન કર્યું હતું, એની સામે અમે 80 ટ્રીપો જેવું સંચાલિત કર્યું અને 3.64 કરોડની આવક મેળવી છે, જેમાં મહત્ત્વે અરવલ્લી જિલ્લાના બાયડ છે, મોડાસા છે, એના યાત્રાળુએ લાભ લીધો, તેમજ સાબરકાંઠાના ભિલોડા, વિજયનગર, ઈડર અને ખેડબ્રહ્માના યાત્રાળુએ લાભ લીધો. દિન પ્રતિદિન ડાકોર, દ્વારકાની જેમ શામળાજીનું પણ મહત્ત્વ વધતું જાય છે અને ટ્રાફિકનું પ્રમાણ વધતું જાય છે, તે ધ્યાને રાખી અને આ વખતે અમે 70 બસોનું આયોજન કર્યું છે. એ રીતે આવતી સાલ જો વધુ ટ્રાફિક મળશે તો એ પ્રમાણે વધારે આયોજન પણ કરવામાં આવશે. સાહેબ, આ પ્રથમ વખત તમે આયોજન કર્યું હતું, આયોજનમાં કેવી તમને જે આવકાર મળ્યો, કેવો આવકાર મળ્યો? આ વખતે ગ્રામ્ય જે રૂરલમાંથી પબ્લિક આવે છે એ મોસ્ટલી કેવું બસોમાં જ મુસાફરી કરતી હોય છે, એટલે જે આદિવાસી પટ્ટો છે અને ગ્રામીણ વિસ્તારનો પટ્ટો છે ત્યાંથી અમને વધારો યાત્રાળુઓના બસની સુવિધાનો આવકાર મળ્યો અને તે લોકોને કેવું કે પ્રાઇવેટમાં મુસાફરી ના કરવી પડે, કારણ કે આમાં કેવું મેળાને એ સંદર્ભે બધા લોકલ પ્રાઇવેટ વ્હીકલોના કારણે કેવું કે બહુ ગીચતા પ્રમાણમાં ભરીને લોકો આવતા હોય છે, બધું ભાડું ચૂકવવું પડતું હોય છે, ઘણીવાર અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. એ ધ્યાને રાખી અને આ વખતે યાત્રાળુઓ એસટી બસમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો અને અમારું આ જે આયોજન હતું એને આવકાર્યું છે મુસાફરો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર
શહેરમાં જૂની સિવિલથી લઈને દુર્ગા બજાર વચ્ચે બની રહેલ ઓવરબ્રિજ જે છેલ્લા 6 મહિનાથી કામ શરૂ કરવામાં આવ્યું છે, વારંવાર ટેકનિકલના કારણે કામ બંધ થવાને લઈને વેપારીઓ પરેશાન બન્યા છે। જો કે આગામી સમયમાં ઓવરબ્રિજ કામ પૂર્ણ નહીં કરાય ત્યારે વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી। હિંમતનગર શહેરમાં જૂની સિવિલ અને દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી કામ કરવાની શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વારંવાર ટેકનિકલ કારણોસર કામ બંધ થયું હતું। ત્યાર પછી ધારાસભ્યના હસ્તે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી ટેકનિકલના કારણે કામ હાલ બંધ છે, જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ વિસ્તારના વેપારીઓ પરેશાન બન્યા છે। ઓવરબ્રિજનું કામકાજ 2 વખત બંધ અને હાલ કામગીરી બંધ છે। જો કે રાજ્ય સરકાર દ્વારા જૂની સિવિલ અને દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજ બનાવવાની કામને લઈને છેલ્લા 1 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યું હતું, ઓવરબ્રિજ કામગીરી બંધ હોવાને લઈને વેપારીઓના રોજગાર ધંધા પર અસર પડી છે। જો કે ઓવરબ્રિજ પહેલા સ્ટેશન રોડ ભરેલો હતો અને હાલમાં કામગીરીને લઈને આ રોડ પર કોઈ ફરતું નથી, જેથી વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્ર દ્વારા સત્વરે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે જેથી વાહન ચાલકોને પરેશાની ન ભોગવવી પડે અને વેપારીને રોજગારી મળી રહે તેવી માંગ કરવામાં આવે છે। જો આગામી સમયમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આજુબાજુ વેપારીઓ એકઠા થઈને ગાંધી જીદ્યાના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના હાર્દસમા સ્ટેશન રોડ વિસ્તારમાં દુર્ગા બજારના ફાટક માટે જે ઓવરબ્રિજની મંજૂરી મળેલ છે એ છેલ્લા 1 વર્ષથી મંજૂરી મળેલ છે અને એનું કામ છેલ્લા 6-1 માસથી ચાલુ કરેલ છે, પણ કામ ચાલુ કર્યા પછી કામ 2 વખત બંધ થઈ ગયેલ છે અને અત્યારે હાલ પણ કામ બંધ છે। 6-1 માસથી આ કામગીરી બિલકુલ મંથરગતિએ ચાલી રહી છે અને સ્ટેશન રોડ વિસ્તારના વેપારીઓને એટલી બધી હાલાકી પડે છે અત્યારે હાલ કે અત્યારે હાલ ગ્રાહકો બી નથી આવી શકતા, રસ્તો ટોટલ બંધ કરી દીધો છે। 6 મહિનાથી પબ્લિકની અવર જવર માટે રસ્તો બંધ છે, અમારી દુકાનોમાં વેપાર ધંધામાં કોઈ ગ્રાહક આવી શકતું નથી, અત્યારે હાલ અમારા વેપાર ધંધા બિલકુલ ઠપ થઈ ગયા છે। તો સરકારશ્રીને એટલી વિનંતી કે જેટલું બને એટલું ઝડપી આ ઓવરબ્રિજનું કામ ચાલુ કરે, સ્ટેશન રોડથી સિવિલ સર્કલથી જે દુર્ગા બજારનો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે એ અત્યારે હાલ જેટલું બને એટલું ઝડપી કામ ચાલુ થાય એવી ખાસ સરકારને નમ્ર નિવેદન છે। જો આ કામ ચાલુ નહીં થાય તો વેપારીઓને બધા વેપારી સ્ટેશન રોડના ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમને ફરજ પડશે। સાબરકાંઠા જિલ્લા મગફળીની સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ આ વખતે એક તો અપૂરતો વરસાદ ઉપરથી પાકમાં રોગ અને ઉત્પાદનમાં લઈને ખેડૂતોને નુકસાન થયું છે, તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટમાં મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે। ત્યારે હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત છેલ્લા 5 દિવસથી શરૂ થઈ છે। આગામી તહેવારો ઉપરાંત નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને મગફળીના ભાવ તો સારો મળી રહ્યા છે પરંતુ ગત સાલ કરતા ઉત્પાદન ઓછું મળ્યું છે, જેને લઈને ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે। ઓપન માર્કેટમાં જેવા પાક તેવા ભાવ હાલ તો મળી રહ્યા છે, ભેજવાળી મગફળીના ઓછા ભાવ મળે છે તો સુકાયેલી સારી મગફળીના ભાવ 1700 ઉપર મળી રહ્યા છે। હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવક દિવસે ને દિવસે વધી રહી છે। ગઈકાલે 20-25 ટ્રેક્ટરની આવક થઈ હતી તો આજે 25-30 કરતા વધુ ટ્રેક્ટરની આવક થઈ રહી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે 4-5 દિવસથી મગફળીની આવક શરૂ થઈ છે। એવરેજ 20-25 ટ્રેક્ટર ચાલ અત્યારે માલ આવે છે। આજે 1735 રૂપિયા ભાવ પડ્યો છે, 1748 રૂપિયા ભાવ પડ્યો છે અને આવક શરૂ થતો ખુશીની લાગણી છે। ખેડૂતો માલ વેચવા માટે આવે છે અહીંયા ગાડી અને ભાવ ઊંચા રહી છે, સંતોષથી વેચીને જાય છે। કેટલા ભાવ પડતા હોય છે? 1200 રૂપિયા સૌથી વધારે ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મળી રહ્યા છે। આજે માર્કેટ યાર્ડમાં મગફળી લઈને આવ્યો છું, તો આજે હરાજીમાં મારો ભાવ ઊંચો પડ્યો છે, 1748 રૂપિયા ભાવ પડ્યો છે। ક્વોલિટી સારી હતી મગફળી,
ભેજ વગરની હતી, સૂકી મગફળી હતી, આજે ભાવ સારો મળ્યો છે, મને સંતોષ. ગઈકાલે ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે 1720 થી વધુ રૂપિયા ભાવ પ્રતિ 20 કિલોના પડ્યા હતા, તો આજે પણ સરેરાશ 1100 થી 1748 પ્રતિ 20 કિલોના ભાવ મળ્યો હતો. હજુ તો મગફળીના પાકની ખરીદી શરૂ થઈ છે એટલે આજના ભાવને પણ વટાવી શકે તેમ છે. જેવો પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો ખુશી છે, કારણ કે ઉત્પાદન ભલે ઓછું છે પરંતુ ભાવ સારા મળતા ખેડૂતો હરખાઈ રહ્યા છે. આ વર્ષે એક તો અપૂરતા વરસાદને લઈને ખેડૂતોના પાકમાં ઉત્પાદન ઘટાડો થયો છે, તો સામે શરૂઆતથી મગફળીના ભાવ સારા મળી રહ્યા છે જેથી ખેડૂતોના તહેવાર સુધરી શકે તેમ છે. પરંતુ જો ભાવમાં હજુ પણ વધારો થાય તો ખેડૂતોને જે ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેનું વળતર પણ મળી શકે તેમ છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. પરિસ્થિતિ એવી છે ને કે અત્યારે જો મારે છે ને આ પોતાનો માલ લઈને આવ્યો છું તો 1200 રૂપિયા ભાવ પડે, બરાબર. અને જ્યારે એ જો તો મારા ગામનું જે બીજું ટ્રેક્ટર હતું ને એના 1700 પડ્યા હતા. એટલે કેવું થાય છે, આ તો જેવો માલ હોય છે એવો ભાવ પડે છે, બરાબર. પણ વરસાદના કારણે એવી પરિસ્થિતિ છે ને ખેડૂતની, બહુ નબળી પરિસ્થિતિ છે. કેવું થાય છે, બચારો બેરી બેરી તો એકટો માલ લેતો હોય છે, ખેતરમાંથી કાઢીને અહીંયા આવતો હોય છે, પણ ભાવ મળે તો સારું છે એમ. હિંમતનગર નગરપાલિકાના 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પાલિકાના પ્રમુખ યતિનાબેન મોદી દ્વારા સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. હિંમતનગર નગરપાલિકાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે સામાન્ય સભામાં તારીખ 15 સપ્ટેમ્બરના રોજ 11 વાગે નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે. જો કે 17 માર્ચ 2021 રોજ પાલિકાના પ્રમુખ તરીકે યતિનાબેન મોદીએ સુકાન સંભાળ્યું હતું, જ્યારે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા મુખ્ય સાંસદ, ધારાસભ્ય, મંત્રી, મહિલા મોરચા, ભાજપ સંગઠન, પદાધિકારીઓ, અધિકારીઓ, પાલિકાના તમામ કર્મચારીઓ અને હિંમતનગર શહેરના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે પાલિકા દ્વારા અનેક વિકાસોના કાર્યોમાં યતિનાબેન મોદીએ કાર્ય કર્યું છે, જેને લઈને સર્વેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. નમસ્કાર. આજે 12 સપ્ટેમ્બર 2023 હિંમતનગરના નગરપાલિકાના પ્રમુખ તરીકે 2.5 વર્ષની જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક સંભાળી છે તે બદલ હું પ્રદેશ સંગઠન, તેમજ જિલ્લા સંગઠન, તેમજ શહેર સંગઠન તથા તત્કાલીન વિજય રૂપાણી સાહેબ, સાંસદ સભ્ય તથા સર્વે નગરજનો, તેમજ હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, કારોબારી શ્રી તથા વિવિધ સમિતિના ચેરમેનો શ્રી તથા સદસ્યોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મને 2.5 વર્ષમાં 7 સહકાર આપ્યો છે, અને મારા વાલા નગરજનોએ પણ મને ખૂબ જ 7 સહકાર આપ્યો છે, અને હિંમતનગર નગરપાલિકાનું કામ ખૂબ સારી રીતે જે જે પ્રશ્નો ઊભા થયા તેના સોલ્વ કર્યા છે. તે માટે હું હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તથા ખાતાના વડાઓ શ્રી તથા પ્યુનથી માંડી અને દરેક કર્મચારી તથા આરોગ્ય કર્મીને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તેમજ પત્રકાર મિત્રો, એ ઇલેક્ટ્રિક મીડિયા હોય કે દૈનિક પેપર હોય, પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને મારા ડ્રાઈવરને પણ કેમ ભૂલાય, જે જે મારા ડ્રાઈવરો 4-5 બદલવામાં આવ્યા હતા તે બધાએ પણ મને 2.5 વર્ષના કાર્યકાળમાં ખૂબ જ સાથ સપોર્ટ કર્યો છે. તે બદલ હું હિંમતનગરના નગરજનોનો અને પાલિકાના સ્ટાફનો, સર્વેનો આભાર વ્યક્ત કરું છું, અને મારાથી, મારી ક્ષમતા પ્રમાણે મેં જે કંઈ કામગીરી, સેવા આપી છે તે બદલ હું સર્વેનો ઋણ વ્યક્ત કરું છું, અને મારાથી કોઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા યાચના પણ માગું છું. અને ફરી હવે જ્યારે 2.5 વર્ષમાં જે કંઈ સદસ્ય ભાઈ આવશે તેને પણ અમે સાથ સપોર્ટ કરીશું, અને સર્વે બહેનો, જે અમારા જિલ્લા સંગઠનની બહેનો, શહેર સંગઠનની બહેનો, એ પણ
અમને ઇલેક્શનથી માંડીને જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ ખૂબ જ સાથ સપોર્ટ કરેલો, તે બદલ પણ તે બધાને હું ઋણી છું. અને નગરપાલિકાનું કામ વધુ ને વધુ સારી રીતે અમે કરી શકીએ અને 2.5 વર્ષમાં મારી ટર્મ પૂરી થાય છે. હવે જે બીજા જે ભાઈ આવશે તે પણ અમે બધા સાથે મળીને નગરપાલિકાનો વિકાસ વધુ ને વધુ સારી રીતે કરી શકીએ તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને આજના પવિત્ર પર્યુષણ દિવસ આજે ચાલુ થયો છે 1 અઠવાડિયા માટે, તે બદલ પણ હું સર્વેને મિચ્છામી દુક્કડમ કહું છું. અરવિંદ અને સર્વેને શુભકામના પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.